નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વિષયની અંદર જન્માષ્ટમી વિશે એક નિબંધ લખવાના છે તો જોઈએ સંપૂર્ણ જન્માષ્ટમી વિશે આપણે ગુજરાતી ભાષાની અંદર તો શરૂઆત કરીએ જન્માષ્ટમી નિબંધ વિશે તો મિત્રો જન્માષ્ટમી એટલે શું તો જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો હતો આ તહેવાર ઉજવવા પાછળ એક ઘટના છુપાયેલી છે અને એક કઈ ઘટના તો જોઈએ કે મથુરામાં એક કંસ નામનો રાજા રાજ કરતો હતો તેની બહેન દેવકીના લગ્ન સમયે તેને વળાવવા જતો હતો અને એ સમયે તેને એક આકાશવાણી સંભળાઈ કેવી કે દેવકીનું આઠમું સંતાન તારો નાશ કરશે આવી એક એને આકાશવાણી સંભળાવી અને આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેને દેવકી અને વસુદેવને શું કર્યા જેલમાં પૂરી દીધા જેલમાં કંસે વસુદેવ અને દેવકીના સાત સંતાનોનો નાશ કરી દીધો કેટલા સંતાનો સાત સંતાનોનો નાશ કરી દીધો ત્યારબાદ શ્રાવણ વધ આઠમને દિવસે શ્રી કૃષ્ણે દેવકી માતાના આઠમા સંતાન તરીકે શું કર્યું જન્મ લીધો દેવકીજીની ચિંતા થવા લાગી કે કંસ આ સંતાને પણ મારી નાખશે ત્યાં તો ચમત્કાર થયો બહારના બધા ચોકીદારો ઊંઘી ગયા બેડીઓ ખુલી ગઈ જેમના દરવાજા ખુલી ગયા વસુદેવે નાનકડા શ્રીકૃષ્ણને એક ટોપલામાં સુડાવ્યા અને ગોકુળ જવા માટે ઉપડ્યા વરસાદ વરસતો હતો યમુના નદીમાં ઘોડાપુર ઉમટ્યા હતા વસુદેવ નદી પાર કરી ગોકુળમાં નંદરાયને ત્યાં મૂકી આવ્યા અને નંદરાયને ત્યાં દેવકીનો શું થયો જન્મ થયો તે દીક દીકરીને લઈ પાછા મથુ મથુરા જવા પડ્યા આખરે વસુદેવ પહોંચી મથુરા પહોંચી ગયા જેલમાં પાછી પાછા આવી ગયા બાદ જેલના દરવાજા આપોઆપ શું થઈ ગયા બંધ થઈ ગયા અને સવાર થતાં જ કંસને સમાચાર મળ્યા કે દેવકીના આઠમા સંતાનો શું થયો છે જન્મ થયો છે આ સાંભળીને કંસ જેલમાં ગયો અને દેવકી પાસે દીકરી છીનવી પછાડવા ગયો ત્યાં તો દીકરી વીજળી બની આકાશમાં ઉડી ગઈ અને કહ્યું કે તારો કાળ ગોકુળમાં જન્મ ગોકુળમાં ઉછરી રહ્યો છે પછી કંસને કંસે કૃષ્ણને મારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એ શું થયા નિષ્ફળ રહ્યા અને પછી શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો તે દિવસથી લોકો ધામધૂમથી જન્માષ્ટમી ઉજવે છે અને આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને રાસ પણ રમે છે ખરેખર આ દિવસે ખૂબ જ આનંદ દિવસ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જન્માષ્ટમી વિશે નિબંધ લખી શકીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તને એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચરણમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી તો વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક કે દરેક મિત્રો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું